નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મહાન વિદ્યાલય મહુવા તરફથી પટેલ જયાબેન આજના વિડીયોમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું, જેમાં ધોરણ સિનિયર કેજી વિષય સામાન્ય જ્ઞાન યાને જીકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે બધું તેલીબિયા વિશે, પછી આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ બધું આપણે જોઈ ગયા સામાન્ય જ્ઞાનમાં. તો આપણે ફરીથી જે જોઈ ગયા હતા એ જ્ઞાન તાજું કરી લઈએ, જે સામાન્ય જ્ઞાનમાં છે, એનું જીકેમાં છે. તો તમારે જોવાનું છે પુનરાવર્તન. શું જોવાનું છે? પુનરાવર્તન. તો પુનરાવર્તનમાં આપણે તાજું કરી લઈશું. જે તેલીબિયામાંથી મળતા તેલને યોગ્ય રીતે જોડો. સોરી, જે તેલીબિયા છે, શું છે તેલીબિયા? તો તેલીબિયામાંથી મળતા તેલને યોગ્ય રીતે જોડો. તો અહીં આપણને તેલીબિયા છે, આપણે અગાઉ પણ જોઈ ગયા હતા કે ઘણા બધા જાતના આપણે તેલીબિયા જોઈ ગયા, જેવા કે તલ, એરંડો, પછી મગફળી, સરસવ જોઈ ગયા હતા ને આપણે. આ બધી વસ્તુઓ જેમાંથી આપણે અગાઉ જેમાંથી તેલ મળે છે તે પણ આપણે જોડકા જોડ્યા હતા યોગ્ય રીતે. તો આજે પણ ફરીથી આપણે પુનરાવર્તન કરવાનું છે. એમાં આજ જે આપણે અગાઉ જોઈ ગયેલા તે જ જ્ઞાન તાજું કરવાનું છે. તો તમે ઓળખો છો ને આ શું છે? તલ. પછી એરંડા એટલે દિવેલા. પછી મગફળી. મગફળી એટલે શીંગ, એ તો આપણને પણ ભાવે ને, ખૂબ ભાવે ને, ખાઈએ છીએ ને. પછી સરસવ. આ ચારે વસ્તુ આપણે ઓળખીએ છીએ ને. આ તલ પણ ઓળખીએ છીએ, તલમાંથી આપણે મકરસંક્રાંતિ વખતે લાડુ પણ બનાવીએ છીએ, પછી ચીક્કી બનાવે છે, પછી એમાંથી તેલ પણ નીકળે છે. પછી આ એરંડા એટલે દિવેલા, દિવેલામાંથી દિવેલ બને છે, એ પણ ખૂબ જ કામ આવે છે. પછી મગફળીમાંથી જે તેલ મળે છે એ સિંગ તેલ છે. પછી સરસવમાંથી સરસવનું તેલ મળે છે. તો ચાલો નીચે શું આપ્યું છે તે આપણે જોડીશું. તો તલ સાથે શું જોડવાનું છે? તલનું તેલ. આ તલનું તેલ છે. પછી દિવેલા યાને એરંડા, એરંડા સાથે દિવેલ જોજો, દિવેલ. પછી મગફળી એટલે સિંગ, માંડવી સિંગ, એની સાથે સિંગ તેલનો ડબ્બો જોડીશું. પછી સરસવ સાથે સરસવની બાટલી. તો જોઈ વિદ્યાર્થી મિત્રો, હવે તમને પણ ખબર પડી ગઈ છે અને તમે પણ જાણો છો. તો તમારા મમ્મી પપ્પાના મદદથી પાછું આપણે જ્ઞાન તાજું કરીશું, જોઈશું. તો તમારે તમારી બુકમાં પાના નંબર 70 પર કરવાનું છે. હવે શું કરાય તેની પાસે ખરું અને શું ન કરાય તેની પાસે ચોકડી કરવાની છે. એટલે અહીં આપણને ચિત્રો આપ્યા છે. આપણે અગાઉ આપણે જોઈ ગયા હતા ચિત્રો કે કઈ વસ્તુ આપણે કરીએ અને કઈ વસ્તુ ના કરી શકાય, જોઈ ગયા હતા ને. તો તમે પણ જોઈ શકો છો અહીં કે કઈ વસ્તુ આપણે કરવી જોઈએ અને કઈ વસ્તુ ન કરવી જોઈએ. તો ચાલો, સૌ પ્રથમ શું આપ્યું છે અહીં? બાળકો શું કરે છે? એ ફૂટપાથ પર ચાલે છે. શું કરે છે? બાળકો ફૂટપાથ ઉપર ચાલે છે. એ કેવી બાબત કહેવાય? સારી બાબત કે ખરાબ બાબત કહેવાશે? સારી બાબત કહેવાશે ને. એટલે આપણે શું કરવાનું છે? ખરું. શું કરવાનું છે? ખરું. એ કેવી બાબત કહેવાય? સારી બાબત. પછી બીજા ચિત્રમાં શું દેખાય છે? છોકરો બોલ રમે છે, પણ ક્યાં રમે છે બોલ? રસ્તા ઉપર. એ રમવું જોઈએ આપણે રસ્તા પર ના ને? તમે રમો છો? નથી રમતા ને? બોલ ક્યાં રમવું જોઈએ? ગ્રાઉન્ડ પર યાને મેદાનમાં. તો
આપણે કોઈક વાર અકસ્માત પણ થઈ શકે છે, એટલે કદી પણ આપણે બોલ કે કોઈ પણ રમત રસ્તા પર રમવી જોઈએ નહીં, એ સારી બાબત નથી. એટલે આ ખોટું. શું આવશે? ચોકડી. એને ખોટું આવશે. પછી હવે ત્રીજું ચિત્રમાં શું છે? આપણે કોઈ પણ સાથે વાહન પાછળ બેસીએ છીએ તો આપણે કેવી રીતે બેસવું જોઈએ? વ્યવસ્થિત, એટલે સારું, સારી રીતે પકડીને બેસવું જોઈએ. અહીં એક બાળક બેઠું છે એના પપ્પા સાથે. એ કેવી રીતે બેઠું છે? પપ્પાને બરાબર પકડીને બેઠું છે ને. તો આપણે પણ કોઈની સાથે બેસીએ તો સારી રીતે બેસવું જોઈએ, વ્યવસ્થિત પકડીને. એટલે ખરું. પછી નીચેની લાઈનમાં શું છે? ત્રીજું. અહીં શું કરે છે છોકરો? જ્યારે ગાડી જાય છે ત્યારે રસ્તા પરથી આજુબાજુ જોતો નથી અને રસ્તો ઓળંગી જાય છે. એ કેવી બાબત કહેવાય? ખરાબ. તો ખોટું કરીશું. પછી આ ચિત્રમાં શું છે? એક બાળક છે તે રસ્તો ક્રોસ કરે છે, પરંતુ કયા રસ્તાએથી ક્રોસ કરે છે? ઝીબ્રા ક્રોસિંગથી. આપણે પણ જ્યારે રસ્તો ઓળંગીએ ત્યારે ઝીબ્રા ક્રોસિંગથી જ રસ્તો ઓળંગવો જોઈએ. એટલે એ બાબત સારી કહેવાય, એટલે ખરું. પછી આ ચિત્રમાં બાળક શું કરે છે? બસમાં બેસીને હાથ બહાર કાઢે છે. તો આપણે પણ સ્કૂલમાં કે કશે પણ જઈએ ત્યારે બસમાંથી હાથ, માથું, આપણા શરીરનો કોઈ પણ ભાગ બહાર કાઢવો જોઈએ નહીં. એ ખરાબ વાત કહેવાય છે, ખરાબ વસ્તુ છે. તો એ ખોટું. હવે નીચે જોઈશું શું ન કરાય તેના ઉપર ચોકડી કરો. એટલે અહીં આપણે શું નથી કરાતું તેના ઉપર જ ચોકડી કરવાની છે. શું ન કરાય? જો અહીં વીજળીના સાધનોથી સાવચેત રહ્યું, એટલે અહીં એક ઇસ્ત્રી આપી છે જે આયરન કપડાં ઇસ્ત્રી કરવા માટે. તો એ કેવી બાબત કહેવાય? વીજળીના સાધનો છે, એને આપણે અડવું જોઈએ નહીં. એટલે એ કેવી બાબત કહેવાય? ખોટી. કારણ કે કોઈક વાર અકસ્માત પણ થઈ શકે છે. પછી આ બાજુમાં શેનું ચિત્ર છે? એક છોકરો રસ્તા પર ઊભેલો છે, પરંતુ રસ્તો ઓળંગતી વખતે બંને બાજુ જોઈ છે, એટલે સારી બાબત કહેવાય. પછી ત્રીજા ચિત્રમાં એક બાળક શું કરે છે? બોલ રમે છે. એ કેવી બાબત કહેવાય? કે ખુલ્લી ગટર પાસે રમવું નહીં. અહીં ખુલ્લી ગટર છે, તેની પાસે આપણે રમવું જોઈએ નહીં. કારણ કે આપણે બે ધ્યાનમાં હોઈએ ત્યારે ગટરમાં પડી શકીએ છીએ, પડી જવાય છે અને અકસ્માત થાય છે. એટલે આપણે ખુલ્લી ગટર પાસે રમવું જોઈએ નહીં. એ પણ કેવી બાબત છે? ખરાબ બાબત. એટલે ખોટી કરીશું, આ કરવું જોઈએ નહીં. પછી આ ચોથું ચિત્ર નીચે, અહીં એક છોકરી શું કરે છે? બેન્ચીસ પર કૂદાકૂદ કરે છે. તો વર્ગમાં બેસીને આપણે કૂદાકૂદ કરવી જોઈએ બેન્ચીસ પર, કે શાંતિથી બેસવું જોઈએ? આપણે ભણવા માટે આવીએ છીએ તો શાંતિથી બેસવું જોઈએ ને. એટલે એ બાબત કેવી કહેવાય? વર્ગમાં બેન્ચ પર કૂદવું એ ખરાબ બાબત કહેવાય, એ આપણા સલામતી માટે પણ સારું નથી. ધારો કે આપણે પડી ગયા તો શું થાય? આપણું ઈજા થાય ને. એટલે એ બાબત પણ ખરાબ કહેવાય. એટલે અહીં પણ ખોટું કરીશું. પછી આ બાજુનું ચિત્ર છે, એમાં શું છે? એક બસ છે. એમાં બસમાં શું કરે છે છોકરાઓ? લાઇનબંધ ઊભા છે. એટલે લાઇનબંધ ઊભા છે એટલે એ સારી બાબત કહેવાય, કે આપણે કોઈ પણ બસમાં ચડવું હોય, સરકારી હોય કે આપણી સ્કૂલની હોય, પણ આપણે લાઇનમાં ઊભા રહી અને બસમાં ચડવું જોઈએ, ધક્કા મૂકી કરવી જોઈએ નહીં, એ સારી બાબત કહેવાય. પછી લાસ્ટ ચિત્ર છે. શું છે? છેલ્લું ચિત્ર. છેલ્લા ચિત્રમાં શું છે? માચીસ કે મીણબત્તી, આવી વસ્તુઓ આપણે જે સળગે છે વસ્તુ એને આપણે પકડવી જોઈએ નહીં.
ગેસ કે દીવાલ સીધીને રાખવું જોઈએ નહીં. આપણે ન આપણને ન ખબર હોય અને ગેસ ધારે કે ચાલુ રહી ગયો હોય અને આપણે માચી સળગાવીએ તો શું થાય? કોઈક વાર ગેસનો બાટલો પણ ફૂટે છે અને આપણા ઘરમાં અકસ્માત સર્જાય છે, એટલે એ બાબત કેવી કહેવાય? ખરાબ. તો આપણે આવું કરવું જોઈએ નહીં, તો આપણ શું આવશે? ચોકડી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરે બેસીને પાના નંબર 70 તમારા મમ્મી પપ્પાના મદદથી લખવાનું રહેશે. બાય.